નમસ્કાર દર્શક મિત્રો, દિલુક સત્તા શોમાં આપણું સ્વાગત છે. અવકાશ કે પછી અવકાશ યાત્રીઓનું નામ આવે ને એટલે બાળકોથી લઈને મોટાઓ સુધીના મનમાં ઘણા બધા પ્રશ્ન થાય છે, જેમ કે તેઓ ત્યાં શું કરતા હોય છે. સૌથી મોટો પ્રશ્ન કે ત્યાં તેઓ ખાતા શું હોય છે. પૃથ્વીથી 400 કિલોમીટર ઉપર અવકાશમાં કેવી રીતે રહી શકાય. ત્યાં અવકાશની સ્મેલ એટલે કે અવકાશની ગંધ હોય છે ખરી. કપડાં કેવી રીતે ધોવાય છે. અને એટલું જ નહીં, અગર જો કોઈને વોશરૂમ લાગી જાય તો શું થાય. તો આજે અમે તમને આ જ બધા કેટલાક સવાલોના જવાબ મળતી માહિતી આપીશું. મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ફક્ત તે જ વ્યક્તિ અવકાશમાં ચાલી શકે છે જેની પસંદગી નાસા અથવા તો અવકાશ કંપની દ્વારા કરવામાં આવી હોય. પરંતુ આમાં વ્યક્તિની કુશળતા, અનુભવ અને શારીરિક તંદુરસ્ત પણ ઘણું બધું ધ્યાન આપવામાં આવે છે. ત્યારબાદ અવકાશમાં ગયા બાદ અવકાશ યાત્રીઓના દિવસની પ્રત્યેક 5 મિનિટને પૃથ્વી પરના મિશન કંટ્રોલ દ્વારા વિભાજિત કરવામાં આવે છે. તેઓ સવારે વહેલા જાગી જાય છે. અવકાશ યાત્રીઓ આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ સમય અનુસાર લગભગ 6:30 વાગે ISSના હાર્મની નામના ફોન બૂથના કદના સ્લીપિંગ ક્વાર્ટર્સમાંથી બહાર આવે છે. કમ્પાર્ટમેન્ટ્સમાં તેમને લેપટોપ આપવામાં આવે છે, જેનાથી તેઓ ચાલકદળના સભ્યો તેમજ પરિવારજનોનો સંપર્ક કરી શકે. ફોટોગ્રાફ્સ અથવા તો પુસ્તકો જેવી અંગત વસ્તુઓ માટે એક ખૂણો બનાવવામાં આવે છે. અવકાશ યાત્રીઓ ઉઠીને બાથરૂમનો પણ ઉપયોગ કરી શકે છે, જેના માટે સેક્શન સિસ્ટમ સાથેનો એક નાનો વિભાગ હોય છે. સામાન્ય રીતે પરસેવો અને પેશાબને પીવાના પાણીમાં રિસાયકલ કરવામાં આવે છે. એના પછી અવકાશ યાત્રીઓ કામ પર લાગી જાય છે. ISSના મેન્ટેનન્સ અથવા તો વૈજ્ઞાનિક પ્રયોગો માટે સૌથી વધુ સમય લાગી જાય છે, જે બ્રિટનના બંકિંગહામ પેલેસ અથવા તો ફૂટબોલના મેદાન જેવડું હોય છે. અવકાશમાં અવકાશ યાત્રીઓના હાડકા અને સ્નાયુઓ ઝડપથી વૃદ્ધ થાય છે. હવે જો આપણે વાત કરીએ અવકાશની સ્મેલની એટલે કે અવકાશ ગંધની, તો અવકાશની ગંધ એ મેટાલિક એટલે કે ધાતુ જેવી હોય છે. જો કે ત્યાં કપડાં ધોવાની મહત્વની સમસ્યા સર્જાય છે, કારણ કે અવકાશ યાત્રીઓ પાસે કપડાં ધોવાની કોઈ સુવિધા હોતી નથી, માત્ર સાબુ અને છાંટાના સ્વરૂપમાં પાણી આપવામાં આવે છે. અવકાશ યાત્રીઓના કપડાં એટલા બધા ગંદા થઈ જાય છે કે તેને કાર્ગો વાહનમાં ફેંકી દેવામાં આવે છે, જે તેને વાતાવરણમાં બાળી નાખે છે. ત્યાં ખાદ્ય પદાર્થો મોટા ભાગે પેકેટ્સમાં આપવામાં આવે છે, જુદા જુદા ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે, જેમ કે તેમાં કેમ્પિન ફૂડ તેમજ મિલિટરી રાશન જેવું તંદુરસ્ત ભર્યું આપવામાં આવે છે. બીજને એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.